ના ઉપર જરા વિચાર કરવાની જરૂર છે કે આટલા લોકો, અને એવું નથી કે બધા ગુજરાતી બોલે છે, હું એમ કહું છું કે ગુજરાતી લોકો છે, ગુજરાતી સ્પીકર્સ કેતા બોલતા નથી, ગુજરાતી લોકો છે. 50 મિલિયન દુનિયામાં ગુજરાતી છે, આપણે બધા થઈ તો ગુજરાતી ભાષા મરી જવાનું નથી. આપણે આ સંસ્કૃતિથી મહરૂમ થઈ જશું. અને જ્યારે આ વસ્તુ, જેવી રીતે આપણી જમાત, જમાતે આપણને આપણી કોમને બચાવી છે, અને ઇકબાલભાઈને બરાબર યાદ છે, ને મને યાદ દેવડાવ્યું કે તમે વર્ષો પહેલા અહીંયા આવ્યા હતા, એક તકરીરની અંદર એક ઈશારો કર્યો હતો કે પહેલા તો એમની યાદદાસ્તને હું દાહ દઉં છું કે એને આટલા વર્ષ પછી પણ વસ્તુ યાદ છે. પણ મોમિનીન માટે હું દોહરાવું છું, અને પછી 2-3 વસ્તુ બરકત બેફામ વિશે, કે જ્યારે તમે જોયું ડોક્યુમેન્ટરીની અંદર કે આપણા લોકો કેવી રીતે માંડવીને પોરબંદરથી નીકળીને ઈસ્ટ આફ્રિકા તરફ ગયા, અને આજે એ ઈસ્ટ આફ્રિકાથી નીકળી અને દુનિયાભરમાં છવાઈ ગયા છે, ઇમામવાળા, મસ્જિદો જે પણ છે. આપણે ખોજા કોમે 150 વર્ષની અંદર આપણે 300 ઇમારતો બાંધી છે, મસ્જિદ ને ઇમામવાળા, મદ્રેસા ને બધું. એટલે દર વર્ષે આપણે 2 મસ્જિદ કે ઇમામવાળા બાંધીએ છે. આ ઈ કોમ છે કે જ્યારે ગઈ, એની સામે 2 કોમ હતી એ જ ટાઈમે નીકળેલી હતી હિન્દુસ્તાનથી. એક ફીજી ગઈ, યુપીથી સૈયદ લોકો હતા, એક બીજી બિહારી લોકો, જે લોકો કેરેબિયન તરફ ગયા. બંને પોતા યુપીવાળા જે ગયા ફીજીની અંદર, લગભગ બધા સુન્ની વહાબી થઈ ગયા છે. અને અહીંયાથી જે બિહારથી ગયા, એ લોકોએ તો બિલકુલ ધર્મ સાવ ધોઈ નાખ્યો છે, અને કોઈ પણ જાતનું તત્વ છે નહીં. અગર તમને જાણવું હોય તો હોઝે ફેસ્ટિવલ કરીને તમે એને ગૂગલ કરજો, કે એક જ પ્રથા બાકી રહી હતી, અને એ હતી કે આશોરાનું જુલુસ એ હજી સુધી કાઢતા હતા વેસ્ટ ઇન્ડિયન કેરેબિયનની કાર્નિવલનીમાં પણ. તો અગર આ જમાત અને ભાષાને આ વસ્તુ જો નહીં ટકાવીએ તો ખોટ આપણને છે. અને આ એક હું ચેલેન્જ મૂકું છું કે આજે આપણી ખોજા શેફર્સી જમાત દુનિયાભરની અંદર સૌથી મોટામાં મોટી જમાત અહીંયા છે, બલકે એટલી મોટી જમાત છે કે બીજી 10 જમાતો ભેગી થાય તોય તમારી સાઈઝથી વધારે છે. જો તમે ગુજરાતી સાચવી નહીં શકો તો પછી બીજી નાની જમાતો સમજ. તો મુરબ્બીઓ અહીંયા મારી સામે બેઠા છો, હું એક અપીલ કરું છું કે આ બહુ સારી વસ્તુ છે ઇકબાલભાઈ, કે તમે આ મહેનત કરીને આજે આપણે, ભલે કદાચ હાજરી ઓછી હશે, જેવી રીતે તમે કહ્યું કે લોકો તરફ આપણે પહોંચાડીએ, આ એક મેસેજ પહોંચાડીએ, અમુક સંદેશા જે આપણે દઈએ છીએ અહીંયા, એની રેકોર્ડિંગ પણ વર્લ્ડ ફેડરેશનની દુબઈની મિટિંગ છે ત્યાં પણ આપણે મૂકવામાં આવશું. કારણ કે વર્લ્ડ ફેડરેશનને પણ જોઈએ છે કે ગુજરાતી ભાષાનું એન્કરેજમેન્ટ થાય.